नमस्कार मित्रों, जय आयुर्वेद। वनस्पति परिचय में मित्रों आपनो स्वागत छे। मित्रों आज आपने एवी वनस्पति नी वात करवानी छे के जे खास करीने कोई ने पथरी नी बीमारी होय तेना माटे एक रामबाण इलाज स्वरूप छे। मित्रों अत्यारे आपणे जोई रह्या छे के पथरीनी समस्या छे ए खूबज छे। घणा बधा व्यक्तिओ आ पथरीनी बीमारीथी छे पीड़ाय छे, तो तेवा व्यक्तिओ माटे आ वनस्पति खूबज उपयोगी छे। तो चालो मित्रों आजे आपणे आ अणमोल वनस्पति विशे परिचित थईए। मित्रों आजे आपणे जे वनस्पतिनी वात करवानी छे तेनो सामान्य परिचय पहेला मेळवीए। तो मित्रों तमे वीडियो में जे वनस्पति जोई रह्या छो तेने गुजराती में लांबड़ी तरीके ओळखवामां आवे छे, तो हिंदी में तेमने सीरियारी तरीके ओळखवामां आवे छे। संस्कृत में मित्रों तेने भुरुंडीना नामे ओळखवामां आवे छे, अने लेटिन भाषा में तेने सिलोसिया आर्जेंटीना नामे ओळखवामां आवे छे। એટલે કે અલગ અલગ ભાષાની અંદર આ વનસ્પતિના નામ અલગ અલગ જોવા મળે છે। મિત્રો આ વનસ્પતિને ઓળખવી હોય તો કઈ રીતના ઓળખી શકીએ એની થોડી વાત કરીએ, તો આ વનસ્પતિ વગડાઓ ખેતરોમાં ભાજીના સ્વરૂપે જોવા મળે છે। મિત્રો એની લંબાઈ આમ જોઈએ તો 3-4 ફૂટ જેટલી છે જોવા મળે છે, અને આ વનસ્પતિ લગભગ બધા જ વિસ્તારોની અંદર છે થાય છે, પણ ખાસ કરીને કચ્છ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં આ વનસ્પતિ છે ખૂબ વધુ માત્રાની અંદર જોવા મળે છે। આ વનસ્પતિના પાંદડા આમ જોઈએ તો એકદમ લીલા રંગના હોય છે અને થોડા પાતળા પણ હોય છે। આ વનસ્પતિમાં પાતળી પાતળી ડાળીઓ આવેલી હોય છે, અને એ ડાળીઓના છેડે જે આ વનસ્પતિ છે એની જે ડાળીઓ છે એના આવ છેડે તમે જો તો એમાં સફેદ રંગના એકદમ સફેદ રંગના ગુચ્છા જેવા ફૂલ છે જોવા મળે છે। જ્યારે આ ફૂલ પાકી જાય ત્યારે એનો રંગ છે એ સફેદ હોય છે, અને જ્યારે આ ફૂલ કાચા હોય ત્યારે તમને કેસરી રંગ અથવા લાલ રંગ જેવા છે જોવા મળે છે, જે તમને વિડિયોમાં જોવા મળે છે। આના ફૂલ જ્યારે પાકે ત્યારે તેમાંથી કાળા રંગના, મિત્રો આપણે જે રાઈના દાણા હોય એવડા એકદમ કાળા રંગના ચમકતા બીજ છે ઈ આ લાંબડીના ફૂલમાંથી નીકળે છે, જેને લાંબડીના બીજ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આપણે લાંબડીના સ્વભાવની વાત કરીએ તો લાંબડી છે ઈ સ્વાદમાં તુરી, ગ્રાહક અને રસાયણ હોય છે। મિત્રો આનો ઉપયોગ ખાસ પથરીના દર્દ માટે કરવામાં આવે છે, અને તેના ખૂબ સારા રિઝલ્ટ પણ છે જોવા મળેલા છે। આના ઉપયોગથી 5-6 mm કેટલી, તો કે 5-6 mm સુધીની જે પથરી હોય એ જાદુની જેમ નીકળી જાય। આનો ઉપયોગ માત્ર તમારે 3-4 દિવસ જ કરવાનો છે। 3-4 દિવસ આનો તમે ઉપયોગ કરશો એટલે જે તમને પથરી છે એ ભાંગી ભૂકો થઈ અને નીકળી જાય। તો મિત્રો ચાલો આ પથરી માટે લાંબડીનો પ્રયોગ કેમ કરવો એના વિશે હું તમને જણાવું। તો મિત્રો વિડિયો છે અને અંત સુધી જોજો તો જ તમને આનો સંપૂર્ણ પ્રયોગ છે એ સમજાય। મિત્રો જે વ્યક્તિને પથરીની બીમારી હોય એણે પહેલા લાંબડીના બી છે એ લેવાના છે, જે આપણે વિડીયોની અંદર લાંબડી જોઈએ છે એના ફૂલમાંથી જે બી નીકળે છે એ બી છે એ તમારે પહેલા લેવાના છે। જો તમને એ રીતે બી ન મળે તો ગાંધીની દુકાનેથી આસાનીથી આ બી તમે પ્રાપ્ત કરી શકો છો।
तो मित्रों 3-4 ग्राम तमारे लांबडीना बी छे लेवाना छे, पछी एने खांडी भूको करी नाखवानो छे, पण आछा पात्रात खांडवाना छे। पछी मित्रों जे साकर होय छे ई 3-4 ग्राम साकर लेवानी, एने पण खांडी अने भूको करी नाखवानो। पछी बन्ने એટલે કે લાંબડીના બી અને સાકરનો જે ભૂકો તમે કરેલો છે એનું મિશ્રણ કરવાનું છે। આ મિશ્રણ કરેલો જે ભૂકો છે એને તમારે રોજ સવારે નરના કોઠે અને સાંજે બને તો જમ્યા પહેલા છે લેવાનો છે। જ્યારે તમે આ ભૂકો પીવો છો કે ખાવ છો ત્યારબાદ બને ત્યાં સુધી જો જમો નહીં તો વધુ સારું। અને ભૂકો ખાધા બાદ કૂવામાંથી ભરેલું જે માટલામાં રાખેલું પાણી હોય એ પાણી પીવાનો વધુ આગ્રહ રાખવો। આ રીતે પ્રયોગ કર્યા બાદ 2-3 કલાક બાદ ભોજન લેવું। જો મિત્રો આમ તમે 3-4 દિવસ આ પ્રયોગ કરશો તો ફાઈનલ 5-6 mm સુધીની પથરી છે એ ભૂકો થઈને નીકળી જાય, અને તમને જે પેટમાં પથરીના હિસાબે દર્દ થાય છે એ દર્દ પણ શાંત થઈ જાય। મિત્રો મારી બાજુમાં એક સાહેબ છે, એ રહે છે, તે ઘણા સમયથી આ પથરીની બીમારીથી પીડાતા હતા। તેણીએ આ પ્રયોગ કર્યો જેને પથરી સાવ નીકળી ગયેલ છે। એટલે મિત્રો આ પ્રયોગથી પથરીમાં તમને ખૂબ જ સારું રિઝલ્ટ છે એ મળશે, ચમત્કારિક ફાયદો આ પ્રયોગથી જોવા મળે છે। તો મિત્રો લાંબડીના ઉપયોગથી આપણે પથરીથી સાવ છુટકારો મેળવી શકીએ છીએ। મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવશો, અને હા જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો, અને ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા અવનવા વનસ્પતિને લગતા વિડીયો છે અમે લાવતા રહીએ। તો મિત્રો ફરી પાછા નવા વનસ્પતિ પરિચયના વિડીયોમાં ફરી આપણે પાછા મળશું। જય આયુર્વેદ મિત્રો।